આ નવલકથામાં એક કપલની વાત છે, એક યુગલની વાત છે, જેઓ સુખ અને સ્વીકારની શોધમાં નીકળ્યા છે. આમાં એક જગ્યાએ નાયક એવું કહે છે કે તને ખબર છે કે આ દુનિયા પરના સૌથી અતૃપ્ત જીવો કોણ છે? તો એ પુરુષો છે. કારણ કે પુરુષોને ખબર જ નથી હોતી કે સુખ કોને કહેવાય. તેઓ પોતાનું આખું જીવન સુખની શોધમાં વિતાવી નાખે છે. તમે જોજો, ક્રિકેટ મેચથી લઈને શેર બજાર સુધી, સિગરેટના ધુમાડાથી લઈને વિસ્કીના પેગમાં, પોર્નોગ્રાફીથી લઈને પોલિટિકલ ચર્ચાઓમાં, બધે પુરુષ પ્લેઝર શોધતો હોય છે. એને એવું લાગે કે સફળતા મળશે તો પ્લેઝર મળશે, પૈસો આવશે તો પ્લેઝર મળશે, પણ મરે ત્યાં સુધી પુરુષને જાણ નથી થતી કે સુખ કોને કહેવાય. ત્યારે નાયિકા પૂછે છે કે તને ખબર પડી ગઈ કે સુખ કોને કહેવાય? એટલે પેલો કહે છે કે હા, કે પોતાની અંદર ઉછરી રહેલા જીવને અનુભવવો એ આ દુનિયા પરનું સર્વોચ્ચ સુખ છે, જે પુરુષને જાણ નથી. અને એની સામે સ્વીકાર કે પૂછે છે એના ફ્રેન્ડને કે તને ખબર છે અનિકેત કે એક સ્ત્રીની લાઈફમાં સૌથી વધારે મહત્વની બાબત કઈ છે? એટલે ઓલો પૂછે છે કે હા, એવો કહે છે કે હા મને ખબર છે, એક બાળકને જન્મ આપવો. ના, એક સ્ત્રી માટે સૌથી મહત્વની વાત છે એ છે સ્વીકાર. સમાજ દ્વારા સ્વીકાર, પતિ દ્વારા સ્વીકાર, પતિના કુટુંબ દ્વારા સ્વીકાર. એટલે આ એક એવી નવલકથા છે કે જેમાં પુરુષને સુખ જોઈએ છે અને સ્ત્રીને સ્વીકાર. એટલે આમ જોઈએ તો આ એક અસર્જનની પીડામાંથી ઉદ્ભવતી એક કથા છે. એવું કહેવાય છે કે પુરુષ બધું જ કરી શકે છે, એક બાળકને જન્મ આપે છે. અને અસર્જનની એ વાસ્તવિકતા પુરુષને સતત પ્રતીત કરાવ્યા કરે છે કે એક બાળકને જન્મ આપવાનો, આ દુનિયા પરનું શ્રેષ્ઠ સર્જન કરવાનો અવસર, આનંદ અને શ્રેય આ જીવન તેના ભાગ્યમાં નથી. એવું કહેવાય છે કે જગતની સર્વોચ્ચ પીડા એ પ્રસૂતિ પીડા છે, પણ એ સર્જનાત્મક પીડા છે. એ પીડાના અંતે આ પ્રાણી જગતની દરેક માદા એક ચમત્કાર સર્જી શકે છે, એક નવા જીવને અવતરણ આપવાનો ચમત્કાર. તો એક એવો ચમત્કાર કે જેની સામે દુનિયાની બધી વસ્તુઓ વામળી નાખે, પણ પ્રસૂતિ પીડા જેટલી જ બળવત્તર અને સમાંતર બીજી એક પીડા છે, કશું પણ સર્જી ન શકવાની પીડા. પોતાની જાતનો બિન ઉત્પાદક જથ્થો લઈને ફરવાનો ભાર દરેક વ્યક્તિને લાગતો હોય છે. દરેક વ્યક્તિ કઈ ચમત્કાર ઘડી શકવાનું સામર્થ્ય નથી ધરાવતી હોતી. એટલે પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજને કશું પણ નવું ન આપી શકવાનો અફસોસ અને રંજ મળતી વખતે દરેક વ્યક્તિને થતો હોય છે, જે કશું પણ નવું સર્જવામાં નિષ્ફળ રહી છે. એટલે આ એક પ્રયાસ છે, અત્યાર સુધી વાંઝણી રહેલી ઈચ્છાઓને કલ્પનાઓના હળથી ખેડીને ફળદ્રુપ કરવાનો પ્રયાસ. અત્યાર સુધી ક્યારે પણ જન્મી ન હોય એવી શક્યતાઓને સગર્ભા કરવાનો પ્રયાસ. આ નવલકથા જયારે હું લખતો હતો ત્યારે મને ખબર નથી કે આ છપાશે કે કેમ. મેં RRમાં મોકલી ત્યારે મને ગળા સુધીની ખાતરી હતી કે ચિંતનભાઈને રિજેક્ટ કરી દેશે, બિકોઝ એટલું બોલ્ડ સબ્જેક્ટ છે, કદાચ આ સ્વીકારાય નહીં. પણ મેં એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ મારો એવો પ્રયત્ન છે કે જે મને નિષ્ફળતામાં પણ સંતોષ છે. એટલે આ ઉત્તેજના બૌદ્ધિક ઉત્તેજનાનો અતિરેક છે કે સાહસ, એ મને નથી ખબર. પણ આ વાર્તા એ દરેક સ્ત્રી પુરુષને સમર્પિત છે જેઓ સર્જન કરી શકવાનું મહત્વ જાણે છે. પુરુષ પોતાના ક્રોમોઝોમ નથી બદલી શકતો અને માટે જ આ એક જાત બદલવાનો પ્રયાસ છે. આ નવલકથાની શરૂઆત ક્યાંથી થઈ? હું તમને ટૂંકમાં એક જ સેન્ટેન્સમાં કહું તો ઇટ ઇઝ પ્રોબેબલી ધ ફર્સ્ટ નોવેલ ઓન મેલ પ્રેગ્નન્સી. તો મેલ પ્રેગ્નન્સીનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો અને એ શક્ય કઈ રીતે બન્યું? તો મારી પાસે આ વિચાર બીજ ક્યાંથી આવ્યું? મારી પાસે એક પેશન્ટ આવેલું ઇન્ફર્ટિલિટીનું, અને પહેલાં એક હસબન્ડ એકલો મારી પાસે આવેલો અને મને કે મારે મારા રિપોર્ટ્સ કરાવવા છે. એટલે મેં કીધું શું પ્રોબ્લેમ શું છે? તો કે અમારા લગ્નને 3 વર્ષ થયા હજી અમારા સંતાન નથી. ઓકે ફાઇન, પણ યુઝ્યુઅલી અમે કપલને ઇવેલ્યુએટ કરતા હોઈએ છીએ, એકલા નહીં. તો કે સાહેબ પહેલાં મારા રિપોર્ટ કરાવી દે પછી આપણે જોઈએ. સો બિકોઝ હી વોન્ટેડ ઇટ, આઈ હેડ ટુ ઓર્ડર અ સીમન એક્ઝામિનેશન અને ઇટ વોઝ નોર્મલ. નેક્સ્ટ ટાઈમ જ્યારે એ વ્યક્તિ મારી પાસે આવી ત્યારે એની વાઇફને લઈને આવી અને એની વાઇફને એની બાજુમાં બેસાડીને રિપોર્ટ મને બતાવ્યો કે સાહેબ આ નોર્મલ છે ને. હી વોઝ નોઇંગ ઇટ. એટલે મેં કીધું હા તમારો રિપોર્ટ નોર્મલ છે. એટલે રિપોર્ટનો ટેબલ પર ઘા કરીને મને કે સાહેબ
આને સમજાવી દો કે મારી જવાબદારી અહીંયા પૂરી, હવે આગળ જે કંઈ પણ થાય એની માટે આ જવાબદાર છે. તો ત્યારે મને વિચાર આવ્યો કે શું બાળક કરવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓની છે? Just because they have been assigned to do a job, એક ખાલી યુટરસ હોવાને કારણે આપણે એવું માની લઈએ છીએ કે ઇટ ઇઝ ધેર રિસ્પોન્સિબિલિટી ટુ કન્સીવ, કેરી એન્ડ ડિલિવર ધ ચાઇલ્ડ. એટલે ત્યારે મને લાગ્યું કે પુરુષ માટે તો બહુ મોટું બહાનું છે કે મારી પાસે યુટરસ જ નથી, તો હું કઈ રીતે કન્સીવ કરી શકું, હું કઈ રીતે બાળકને મોટું કરી શકું. આ ઇન્સિડન્ટ બન્યો. થોડાક દિવસોમાં એક બીજો ઇન્સિડન્ટ એવો બન્યો કે મારી દીકરી છે 7 વર્ષની, એને એના ટેક્સ્ટબુકમાં એક પિક્ચર હોય એના પરથી એ લોકોએ આન્સર લખવાનો, એટલે એક પુરુષનું પિક્ચર હતું ઓબેસ ફાંદ સાથે. એટલે મને કે આ શું છે? ધ આન્સર વોઝ બેન, ફાંદ છે. મેં કીધું પ્રેગ્નન્ટ મેલ, ખબર નહીં. એટલે મને કે એવું થોડું હોય કે પ્રેગ્નન્ટ મેલ થોડો હોય. અને ત્યાંથી મને વિચાર આવ્યો કે આની પરથી નવલકથા બની શકે. તો કેમ ન હોય, પુરુષ પ્રેગ્નન્ટ કેમ ન હોય? અને એ જ અરસામાં અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિનના પ્રેસિડેન્ટ રિચાર્ડ પોલસને એવું કીધું કે ધ ડેઝ આર નોટ ફાર વેન અ મેલ ઓલસો કેન ગેટ પ્રેગ્નન્ટ. તો મને એવું લાગ્યું કે આપણે સાચા રસ્તા પર છીએ, અને મને કોન્ફિડન્સ આવી ગયો કે આ લખી શકાય નવલકથા. પણ ત્યારે સૌથી મોટી બે ચેલેન્જીસ હતી, એક તો હાવ અને વાય, કે પુરુષને પ્રેગ્નન્ટ કઈ રીતે. તો 1994માં તમને ખ્યાલ હોય તો એક હોલિવૂડની ફિલ્મ આવેલી જુનિયર કરીને, જેમાં આર્નોલ્ડ પ્રેગ્નન્ટ થાય છે. સો દેટ વોઝ ધ ફર્સ્ટ કન્સેપ્ટ ઓફ મેલ પ્રેગ્નન્સી. પણ એ મૂવીમાં જે મેલ પ્રેગ્નન્સી બતાવી છે, ઇન્ટ્રા એબડોમિનલ બતાવી છે, એટલે કે પેટની અંદર, એટલે એમાં જે ફર્ટિલાઇઝ એમ્બ્રિયો હોય એ ઇન્જેક્શન દ્વારા એબડોમેનની અંદર નાખવામાં આવે છે, અને એબડોમેનની અંદર બાળક ગ્રો થાય છે. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ. હમણાં એક લીવર પ્રેગ્નન્સીનો કેસ રિપોર્ટ થયો છે, આ પ્રેગ્નન્સી ઇન લીવર. સો ફર્ટિલાઇઝ ઓવમ જ્યાં પણ જાય ત્યાં ઇટ કેન ગ્રો. ધ ઓન્લી થિંગ ઇઝ કે એને જગ્યા મળવી જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેગ્નન્સી એટલા માટે પોસિબલ નથી, આ પ્રેક્ટિકલ એટલા માટે નથી, કે એ પ્લેસેન્ટા જે હોય એ આજુબાજુના અવયવો સાથે ચોંટી છે, જે આંતરડા હોય એની સાથે. તો જ્યારે બાળક ડિલિવર થાય ત્યારે એ આંતરડા અને આજુબાજુના બધા ઓર્ગન્સ ખેંચી લે, તો એ બધા નેક્રોસ થઈ જાય. સો પ્રેક્ટિકલ ઇટ ઇઝ નોટ પોસિબલ. તો બિંગ અ મેડિકો, મારે એક એવી રીતે મેલને પ્રેગ્નન્ટ કરવાનો હતો જે મેડિકલી એક્સેપ્ટેબલ ફોર્મ હોય, જે થયું છે. સેકન્ડ ક્વેશ્ચન વોઝ હાઉ એન્ડ વાય. સેકન્ડ ક્વેશ્ચન વોઝ વાય, કોઈ પુરુષ શું કામ પ્રેગ્નન્ટ થાય? ચલો આપણે એને બનાવી દીધું, અત્યારની એક્ઝિસ્ટિંગ મેડિકલ ફેસિલિટીઝનો ઉપયોગ કરીને પુરુષ પ્રેગ્નન્ટ થઈ શકે છે, પણ વાય અ મેલ શુડ ગેટ પ્રેગ્નન્ટ જ્યારે આજુબાજુ આટલી બધી સ્ત્રીઓ અવેલેબલ હોય? ત્યારે કોઈ પુરુષ શું કામ પ્રેગ્નન્ટ થાય? હવે તો અત્યારે તો એઆરટી એટલે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ એટલી બધી વધી ગઈ છે, આયુઆઈ થઈ શકે છે, આઈવીએફ થઈ શકે છે, એક્ઝી થઈ શકે છે, સરોગસી થઈ શકે છે, બીજા કોઈના યુટરસમાં તમે બાળક મોટું કરી શકો, એડોપ્શન થઈ શકે છે. એટલે એકની તો બીજી ટેકનિક તો ચાલી જ આવે, અને કાંઈ ના થાય તો તમે સ્ત્રી બદલી નાખો, જે મોટાભાગના કેસીસમાં થતું હોય છે. ડિવોર્સ થાય છે, આ જ કારણે ડિવોર્સ થાય છે, સ્ત્રી બદલી નાખો, બીજા સાથે મેરેજ કરો, અને યુ કેન હેવ યોર બેબી. તો જ્યારે આટલા બધા ઓપ્શન્સ હોય ત્યારે કોઈ પુરુષ શું કામ પ્રેગ્નન્ટ થાય? તો એની માટે એક વાર્તાની જરૂર હતી. તો મને એવું લાગે છે કે આ પૃથ્વી પર પુરુષ પાસે કામ કરાવવું હોય તો એક જ વસ્તુ એવી છે જેના કારણે પુરુષ દુનિયામાં કોઈ પણ કામ કરી શકે, અને એ છે પ્રેમ. મને એવું લાગે છે કે પ્રેમ ચમત્કારો સર્જી શકે છે. સો આઈ વોન્ટેડ અ લવ સ્ટોરી. તો આ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મેડિકલ સાયન્સ ફિક્શન એન્ડ અ લવ સ્ટોરી. એક એવી લવ સ્ટોરી છે કે જ્યાં પુરુષ એના પ્રેમ ખાતર, એના પ્રેમને સાબિત કરવા માટે, એમના પ્રેમને સ્વીકાર મળે એ માટે મેલ પ્રેગ્નન્સી સુધી જવા તૈયાર થાય છે. તો એટલી પાગલપનની હદ સુધી એ જઈ શકે છે, કારણ કે એ ગળાડૂબ પ્રેમમાં હોય છે એક એવી વ્યક્તિની જે અપૂર્ણ છે. એ અપૂર્ણતા શું છે એ તો તમે વાંચશો એટલે ખ્યાલ આવશે, બધું નહીં કહું. પણ એનું જસ્ટિફિકેશન કેવું છે? મને ઘણા બધા પૂછે છે કે આ કઈ રીતે પોસિબલ થયું, કે મેલ પ્રેગ્નન્ટ થાય તો શું થાય? તો બહુ સિમ્પલ થિયરી છે કે ઈશ્વર આપણને બધાને
સેન્સિસ સરખી આપી છે, નવ એન્ડિંગ્સ બધા સરખા છે. એક સ્ત્રી જોઈ શકે છે, પુરુષે જોઈ શકે છે. સ્ત્રી સાંભળી શકે છે, પુરુષે સાંભળી શકે છે. સ્ત્રી દોડી શકે છે, પુરુષે દોડી શકે છે. જે કંઈ સેન્સિસ ફિમેલ અનુભવે છે, બધા સેન્સિસ મેલ અનુભવે છે. એની માત્રામાં વધઘટ હોઈ શકે, એની ક્વોન્ટિટી ડિફર થઈ શકે, પણ ક્વોલિટી સેમ રહે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ એક ટાંચણી લાગે તો સ્ત્રીને પણ પીડા થાય છે અને પુરુષને પણ પીડા થાય છે. એની માત્રામાં વધઘટ હોઈ શકે, કદાચ સ્ત્રીને વધારે પીડા થાય, અથવા એનું રિએક્શન બદલી શકે, પુરુષને કશું ના થાય, એ રિએક્ટ ના કરે, ઓર ઓછી પીડા થાય, પણ પીડા તો થાય છે. પીડાનો ગુણધર્મ તો કોમન છે. એવું નથી થતું કે ટાંકણી વાગે અને પુરુષને આનંદની અનુભૂતિ થાય છે, એને પણ પીડા થાય છે. સેમ વે ઘરમાં કોઈ સ્વજનનું દુઃખ થયું હોય તો દુઃખ બંને જણને થાય છે, માત્રામાં વધઘટ હોઈ શકે. તો જે પરસેપ્શન છે એ થોડા અલગ અલગ હોઈ શકે, પણ સેન્સેશન તો સેમ જ રહેવાના છે ઇન ઓલ હ્યુમન્સ. તો એ થિયરી પ્રમાણે એક સ્ત્રીમાં જે ગર્ભ ઉછળતો હોય છે એની જે અનુભૂતિ સ્ત્રીને થાય છે એવી જ અનુભૂતિ પુરુષને થવી જોઈએ. સો એક આ વસ્તુ છે.